એક ગાણિતિક વિધાન આપેલ છે, ઋણ 5માં x ના 4 ગણા ઉમેરતા. આ વિધાનને ઋણ 8 સાથે ગુણી તેમાં 6 ઉમેરો. તો ચાલો એક પછી એક ગણતરી કરીએ. સૌપ્રથમ ઉપરના વિધાનને ગાણિતિક સ્વરૂપે લખીએ. ઋણ 5માં x ના 4 ગણા ઉમેરતા એમ કહ્યું છે, માટે આપણે લખીએ ઋણ 5 વત્તા x ના 4 ગણા, જે થશે 4x. આમ તે મળે ઋણ 5 વત્તા 4x. આગળ કહ્યું છે કે આ વિધાનનો ઋણ 8 સાથે ગુણાકાર કરો, માટે તેને લખાય ઋણ 8 ગુણ્યા આ આખું પદ, કૌંસમાં લખીએ ઋણ 5 વત્તા 4x. હવે ગુણાકાર કરવાનો છે, માટે વચ્ચે ગુણાકારની નિશાની મૂકીએ, અથવા કોઈ નિશાની ન મૂકીએ તો પણ ચાલે. ઋણ 8 સાથે ગુણાકાર કરી તેમાં 6 ઉમેરવાના છે, માટે અહીં લખીએ વત્તા 6. આમ આખો જવાબ એક જ રંગમાં લખીએ, ઋણ 8 ગુણ્યા ઋણ 5 વત્તા 4x વત્તા 6. વધુ એક ઉદાહરણ જોઈએ. ફરી એક ગાણિતિક વિધાન આપેલ છે, 7 સાથે ઋણ 2 અને x ના ગુણાકારનો સરવાળો કરતા. 7 સાથે સરવાળો કરવાનો છે, માટે અહીં લખીએ 7 વત્તા. 7 સાથે ઋણ 2 અને x ના ગુણાકારનો સરવાળો કરવાનો છે, માટે લખીએ વત્તા ઋણ 2x. આમ આ વિધાનનું ગાણિતિક સ્વરૂપ મળે 7 વત્તા ઋણ 2x. આપણે તેને આ રીતે પણ લખી શકીએ, 7 ઓછા 2x. આ બંને બાબતો સમાન છે. હવે પ્રશ્નમાં આગળ કહ્યું છે કે 4 વત્તા ઉપરના પદના બમણા કરો. 4 વત્તા ઉપરના પદના બમણા, માટે નીચે લખીએ કૌંસમાં 2 ગુણ્યા ઉપરનું પદ એટલે 7 ઓછા 2x, ફરી એક કૌંસમાં લખીએ 7 ઓછા 2x. આમ તે થઈ ગયું.